હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પૌવા બટેકા. તો પૌવા બટેકા માટે સૌથી પહેલાં તો આપણે પૌવાને પલાળી લેશું. જે આપણે ભાત ઓસાવાનો જારો હોય એમાં મેં પૌવા કાઢી લીધા છે. તો હવે આપણે એક સાઈડમાં ગરમ પાણી કરી લેશું. અને એ ગરમ પાણી થઈ ગયું છે તો હવે આપણે પૌવામાં આવી રીતે નાખી દઈશું છૂટું છૂટું. અને ધ્યાન રાખીશું કે આપણા બધા જ પૌવા પલળી જાય. જો આપણે ગરમ પાણી એમાં એડ કરીશું એ જ રીતે આપણું પૌવા બધા છૂટા છૂટા થશે. બધાનો એવો પ્રોબ્લેમ થતો હોય કે પૌવા છૂટા છૂટા કેમ નથી થતા, પણ ગરમ પાણી એડ કરવાથી આપણા પૌવા છૂટા છૂટા થાય છે. તો હવે આપણે એના વઘાર કરી લેશું. તો મેં એક કડાઈમાં તેલ લીધું છે, એમાં રાઈ નાખી દીધી છે. તો હવે આપણે લવિંગ અને સૂકું લાલ મરચું એડ કરી દીધું છે. અને હવે એમાં આપણે મીઠો લીમડો એડ કરી દીધો છે. તો મીઠો લીમડોને એડ કર્યા પછી આપણે સિંગદાણાને એડ કરી લેશું. સિંગદાણાને એડ કર્યા પછી આપણે આવી રીતે હલાવી લેશું. એ કર્યા પછી હવે આપણે એમાં ડુંગળીને એડ કરી દેશું. ડુંગળીને એડ કર્યા પછી આવી રીતે મિક્સ કરી લેશું બધું જ. તે આવી રીતે મિક્સ કરી લેશું કેમ કે આપણી ડુંગળી બધી સાતળાઈ જાય એટલા માટે. અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો. અને હવે આપણે ટમેટા પણ એમાં એડ કરી દેશું. અને આ એવી રેસીપી છે કે સવારમાં ચા હારે પણ મજા આવશે એને ખાવાની, અને સાંજના સમયે પણ આપણે એને ખાઈ શકીએ છીએ. હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું, મીઠું સ્વાદ અનુસાર, અને હલ્દી એમાં એડ કરી દઈશું. અને આવી રીતે એને હલાવી લેશું કેમ કે ટમેટા જલ્દી ગળી જાય છે એટલા માટે. હવે એને 1-2 મિનિટ માટે એમ નામ રહેવા દેશું. એવી રીતે આપણે 1-2 મિનિટ રહેવા દીધા પછી આપણે એમાં મસાલા પણ એડ કરી દઈશું બાકીના. હવે એમાં આપણે લાલ મરચું એડ કરી દઈશું અને હળદી પાવડર પણ એડ કરી દઈશું. અને આવી રીતે બધું મિક્સ કરી લેશું. અને હવે એમાં આપણે થોડી ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું. પછી આપણે એમાં જે બટેકા બાફીને રાખેલા છે એને એડ કરી દઈશું અને બધું તે પાછું ફરીથી મિક્સ કરી દઈશું. અને આ રેસીપી એવી છે કે બહુ જ ઝડપથી આપણી રેડી થઈ જાય છે. તો હવે આપણે પૌવા પણ જે પલાળીને રાખેલા છે એને એડ કરી દઈશું એમાં. બધું તે સરખી રીતે બધું મિક્સ કરી નાખશું. આવી જ રીતે હલાવતા રહેશું ને બધું સરખી રીતે મિક્સ કરી લેશું. મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી દઈશું એમાં, નીચવી દઈશું લીંબુ. લીંબુ નીચવીને પણ પાછું એકવાર હલાવી લેશું એટલે આપણા થઈ જશે તૈયાર આપણા પૌવા બટેકા. બસ બહુ જ ઝડપથી થઈ જાય છે આપણા પૌવા બટેકા. તો હવે આપણે સર્વ કરી દઈશું. એમાં ઉપરથી કોથમરી એડ મેં કરી દીધેલી છે અને તૈયાર છે આપણા પૌવા બટેકા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.